એટલે આપણી પ્રાચીન તપોવનકાલીન પદ્ધતિમાં બે વિભાગ રહેતા હતા, એક વિદ્યા વિભાગ અને બીજો કલા વિભાગ. થોડા કલાકો વિદ્યાર્થીએ કલા વિભાગમાં ભણવાનું, થોડા કલાકો વિદ્યા વિભાગમાં ભણવાનું. વિદ્યા એ મુક્તિનું શિક્ષણ, જીવનનું શિક્ષણ, કેવી રીતે જીવનને દિવ્ય બનાવવું અને અંતે કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ કરવી. સા વિદ્યા યા વિમુક્તયે, વિદ્યાની વ્યાખ્યા જે કરી જે મુક્તિ આપી.